रापर गोरक्षक ની ટીમ દ્વારા સેલારી નાકા વિસ્તારમાં બીમાર હાલતમાં રહેલી ગૌવંશને સારવાર માટે પાંજરાપુર ખાતે ખસેડવામાં આવી છે। રાપર ગૌરક્ષકની ટીમે સેલારી નાકા વિસ્તારમાં બીમાર અસક્ત હાલતમાં રહેલી ગૌવંશની સારવાર માટે પાંજરાપુર ખાતે ખસેડી હતી। રાપર વિસ્તારમાં આવેલ સેલારી નાકા પાસે ગૌવંશ બીમાર હાલતમાં છે તેવો કોલ સ્થાનિક લોકો દ્વારા ગૌરક્ષકની ટીમને કરાતા કોલ મળવાની સાથે જ બંજર દળ તેમજ ગૌરક્ષકની ટીમના સભ્યો સ્થાનિક જગ્યા ઉપર પહોંચી બીમાર અસક્ત ગૌવંશને ટ્રેક્ટરની અંદર ચડાવી પાંજરાપોળ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। આ કામગીરીમાં વિશ્વ હિન્દુ પરિષદના જગુભા વેલુભા જાડેજા સહિત આ ટીમના સભ્યો જોડાયા હતા। આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ગૌરક્ષકની ટીમ દ્વારા ગૌવંશને બચાવી લેવામાં આવી હતી। એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ, જ્યાં છે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા, બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ। સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે એચજેડી સાયન્સ કોલેજ, ધોરણ 1-12 માટે એચજેડી સ્કૂલ જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ 11 અને 12માં કોમર્સ તથા આર્ટ્સ ઉપરાંત પ્રી સ્કૂલનો પ્રારંભ, લાઇબ્રેરી, હોસ્ટેલ, જિમ્નેશિયમ વગેરે જેવી સુવિધાઓ, સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ એનસીસી અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ। તો આજે જ મુલાકાત લો